ડીસા શહેરમાં આવેલી આસુપાલવ સોસાયટીના રહીશો આજે ડીસા નગરપાલિકાની ઉપેક્ષાનો ભોગ બન્યા છે. આ વિસ્તારમાં અગાઉ ડીસા નગરપાલિકા દ્વારા રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં પાલિકાના પ્રમુખની કિન્નાખોરીના લીધે આ માર્ગે બનાવવાના બદલે અન્ય માર્ગ પર સ્થળ બનાવી દેવામાં આવ્યો હતો, જેથી અકાળે સ્થાનિકો આજે ડીસા નગરપાલિકાની રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા. પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવેલા સ્થાનિકો જ્યારે પાલિકા કચેરી ખાતે પહોંચ્યા ત્યારે પાલિકાના ચીફ ઓફિસર ગેરહાજર હોવાના મળ્યા હતા, જેની સ્થાનિકો ભારે રોષ જોવા મળી રહ્યો હતો. અમારા રોડ બાબતેનો પ્રશ્ન છે. 6 મહિનાથી સ્વયંભૂ અમે અમારું દબાણ હટાવી અને અમારી આખી ચારે ચાર ગલીઓમાં રોડ થવા બાબતે કરી, તો અમારા ભાગ આસોપાલો ભાગ બેમાં જ રોડ નથી થયો. અહીંયાના કહેવાનું એમ થાય છે કે કોર્પોરેટરને જેમ અમને કહેશે તેમ જ અમે કોન્ટ્રાક્ટરો કામ કરશે, તો કે ત્રણેય ગલીઓમાં રોડ થવા થાય છે તો એ લોકો કોન્ટ્રાક્ટ, અમારી ગલી શું ઘરવેરો નથી પડતી, લાઇટ બિલ નથી પડતી, અમારું શું અમારું ક્યાં ખોટ છે, ક્યાં ભૂલ છે અમને બતાવો. અમારો જે પ્રશ્ન, અમારો રોડ બધી ગલીઓમાં રોડ ચાલુ છે તો અમારો કેમ કોર્પોરેટર અમારી ગલીનો રોડ કેમ બંધ કરાયો છે એ અમારે જવાબ પૂછ્યો. એ વખતે બધી ગલીઓના કામ ચાલતું અને અહીંયા એમને અમને ના પાડી કે જેમ અમને કોર્પોરેટરે કીધું છે એમ જ ટેન્ડર પાસ થયું નથી અને હવે તમારી ગલીનું કામ નહીં થાય. આજે આસોપાલવ સોસાયટી આખી નગરપાલિકાની મુલાકાતે આવી છે ચીફ ઓફિસરની મુલાકાતે, પણ ચીફ ઓફિસર સાહેબ હાજર નથી, તો બાંધકામ શાખાના અધિકારીને અમે મળ્યા. અમારો કાયદેસરનો રોડ પાસ થયો, તો ટેન્ડરિંગ અમારી જોડે છે આખું, એને પ્રિન્ટ અમારી જોડે છે, આસોપાલવ નામથી ઉલ્લેખ થયેલો છે, પણ રોડ અમારો રોડ કુદાડી અને બીજી પાછળની લાઇનોમાં રોડ પાસ કરેલો છે. અમે અહીંયા સાહેબને પૂછ્યું કે રોડ બાંધકામ શાખાના અધિકારી સાહેબને કે તમારો રોડ બીજી જગ્યાએ જતો રહ્યો છે, હવે પૈસા વધશે તો તમારો રોડ બનાવવામાં આવશે, આમાં કોઈ અંગત રાજકારણ, બીજી લાઇનમાં જતો રહ્યો, ત્રણ ગલીઓ પાસેથી આ બાજુથી લેવા જઈએ તો ત્રણ ગલીઓ અમારી એમાં વચ્ચે અમારી ગલી આવે છે, બીજી બાજુથી લઈએ તો અમારી સોસાયટી વચ્ચે આવે છે, પણ અમારી સોસાયટી જે આખી બાકાત રાખીને ચોથી સોસાયટીમાં લઈ ગયા છે. હવે આની અંદર કોઈ અંગત રાજકારણ રમાઈ રહ્યું છે એ અમને ખ્યાલ નથી, પણ આની લીધે સોસાયટીના રહીશો ખૂબ હેરાન થઈ રહ્યા છે. સોસાયટીના વ્યક્તિઓ રાહ જોઈને બેઠા છે કે રોડ આવ્યા પછી અમને પોતાના મકાનના કામ લેવા છે અત્યારે માર, પણ આજે અમને જાણવા મળ્યું 6 મહિના પછી કે રોડ અમારો પાસ થયો નથી. એટલે આનો હવે જવાબ માગવા આવ્યા હતા ચીફ ઓફિસર સાહેબ જોડે, પણ ચીફ ઓફિસર સાહેબ જ હાજર નથી. અને એવું પણ કહીને જઈએ છીએ ઓફિસની અંદર કે જો જ્યાર સુધી રોડ નહીં થાય ત્યાર સુધી આખી સોસાયટી અહીંયા દિલ્હી આવશે, આ અમારું ચીફ ઓફિસર સાહેબને કહેવાનું થાય છે.